ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. સુરતમાં જૈન સાધ્વી માટે શરૂ કરાઈ સ્વરક્ષણની તાલીમ. લાઠી દાવ સહિતના દાવ શીખી રહ્યા છે સાધ્વીઓ. જૈન સાધ્વીઓએ સ્વરક્ષણની તાલીમનો પ્રથમ કિસ્સો બની રહ્યો છે. સુરતના નાનપુરા વિસ્તારના એક ઉપાશ્રયમાં થોડા દિવસો પૂર્વે રાત્રિના સમયે પહેલા માળેથી કૂદી ઉપાશ્રયમાં ઘૂસેલા યુવાને સાધ્વીની છેડતી કરી હોવાની ઘટના બની હતી, જેના અનુસંધાને હવે પછી સાધ્વી સ્વરક્ષણની તાલીમ આપવાનું જૈન શિષ્ટીઓએ નક્કી કર્યું હતું, જેનો પ્રારંભ ગોપીપુરા કૈલાશનગર જૈન ઉપાશ્રયમાં કરવામાં આવ્યો છે, જેમાં સાધ્વીઓ લાઠીદાવ સહિતના દાવ સાધ્વીઓ શીખી રહ્યા છે. દેશભરમાં કોઈ જગ્યાએ જૈન સાધ્વીને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવતી હોય તેવું ધ્યાનમાં નથી. સંભવત આ પ્રથમ કિસ્સો છે જેમાં સાધ્વી મહારાજને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. લાઠી દાવ સહિતના અનેક દાવ સાધ્વી મહારાજને શીખવવામાં આવી રહ્યા છે. જૈન સમુદાયોના પવિત્ર વ્યક્તિઓના સુરક્ષાઓના આયામોને અભાવ અને અસામાજિક તત્વોને તાત્કાલિક જામીન મળી જતા હોવાથી સ્વરક્ષણના તાલીમ વર્ગની ગોપીપુરા કૈલાસનગર જૈન ઉપાશ્રય ખાતે શરૂઆત થઈ છે, જેમાં વિવિધ સમુદાયોની 50થી વધુ જૈન સાધ્વીઓએ ભાગ લીધો હતો. જૈન સાધુ સાધ્વી સુરક્ષા સેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન આચાર્યોની નિષ્ઠા અને પ્રેરણાથી કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીમાં હોબાળો મચી ગયો. મગફળી બારદાનના વજન કરતા વધુ વજનથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. બારદાનનો વજન 700 ગ્રામ છે અને મગફળી 1 કિલોને 100 ગ્રામ કાપવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીમાં હોબાળો મચી ગયેલ. મગફળી બારદાનના વજન કરતા વધુ વજનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે હાલ બારદાનનો વજન 700 ગ્રામ છે અને મગફળી 1 કિલોને 100 ગ્રામ કાપવામાં આવી રહેલ, જે અનન્વયે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ત્યારે આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખીને પ્રાપ્ત અધિકારી RK ઓઝા સાહેબ સ્થળે મુલાકાત લીધેલ અને ખેડૂતોને સાંભળીને સ્થળ ઉપર ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરાવીને ફરીથી ખરીદી શરૂ કરેલ. આ તકે હાલ જે સંસ્થાને મગફળીની ખરીદીની કામગીરી સોંપવામાં આવી છે તે સંસ્થા પાસેથી પૂરતા મજૂર અને વજન કાંટાના હોવાનું ખેડૂતનું કહેવું છે. 4 દિવસમાં માત્ર 36 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવેલ હોય, જે અંગે પ્રાંત અધિકારી ધારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપીને આવી રહેલ ખેડૂતોની બારદાનને લઈને થયેલી ગેરસમજના સોલ્યુશન માટે પ્રાંત અધિકારી દોડી આવેલ. સુરેશ મકવાણા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. વિસાવદરમાં કોમી એકતા જોવા મળી રહી છે. વિસાવદર દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદના જુલુસ સાથે આગળ ચાલી તુલસી વિવાહની જાણ. વિસાવદર કોમી એકતા ખરા અર્થમાં જોવા મળી હતી. વિસાવદર કોમી એકતા જોવા મળી. વિસાવદર દાઉદી વોહરા સમાજ દ્વારા ઈદે મિલાદના જુલુસ સાથે આગળ ચાલી તુલસી વિવાહની જાન વિસાવદર કોમી એકતા ખરા અર્થમાં જોવા મળી. જ્યારે વિસાવદરમાં એકી સાથે બે કોમના લોકોનો પ્રસંગ ઉજવાયો, જેમાં હિન્દુ અને દાઉદી વોહરા સમાજ બંને કોમના લોકો દ્વારા એકી સાથે શહેરના મુખ્ય માર્ગ પર તુલસી વિવાહની જાણ સાથે ઈદે મિલાદનું જુલુસ સાથે જોવા મળ્યું હતું, જેના ભગવાનની જાનમાં ઘોડેસવારી બગી તેમજ બેન્ડ બાજા તેમજ દાઉદી વોહરા સમાજના બેન્ડ પાર્ટી જોવા મળ્યા હતા, જેમાં ભારતના શાન એવો તિરંગો અને ભારત માતાના જયઘોષ થઈ રહ્યા હતા. કૌશિકપુરી ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, વિસાવદર. તો ધરાશિહોરી હાઈવે ઉપર માનપુર પુલ પાસેથી પસાર થઈ રહેલી ખટારો ટ્રકમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતા દિયોદર DYSP અને થરાપી SI AK ભરવાડનું સંયુક્ત ઓપરેશન. મોટી માત્રામાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. GJ01AT2706 જય હનુમાન સપ્લાયર્સ વાળી કેસરી કલરની ટ્રકમાં કાંકરી નીચે છુપાવેલ જુદા જુદા માર્કની દારૂની બિયરની બોટલ મળી આવતા ગાડીના સહિત ચાલકની ધરપકડ કરી અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 145 વિદેશી દારૂની પેટી ટ્રકમાં ભરી શિહોરીથી થરા તરફ જતા પોલીસે બાતમીના આધારે તપાસ કરતા રેતી કાંકરી નીચે દારૂ સંતાડેલ, જેથી કરીને ગાડીના ચાલક સાથે શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ કરવામાં આવી હતી. ગાડી ઉપર તાડપત્રી ઢાંકીને નીચે કાંકરી અને તેની નીચે વિદેશી દારૂની પેટી છુપાવી લઈ જતા શિહોરી પોલીસ અને દિયોદર DYSP માણસોએ પકડીને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરતા મુદ્દા માલ સહિત ટ્રકની કિંમત 5 લાખ, દારૂની બોટલ 4800 નંગ, જ્યારે કિંમત 4.60 લાખ, મોબાઈલ નંગ 2, કિંમત રૂપિયા 5500 મળીને કુલ કિંમત 9,65,000 ના મુદ્દા માલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,
બંને આરોપી રાજસ્થાનના રહેવાસી છે. વધુ તપાસ શિહોરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. તો દામનગર સીતારામ આશ્રમ આયોજિત ત્રિપાઠી સાધુ સમાજની સમૂહ લગ્નમાં 11-9 દંપતીએ સપ્તપદીની દીક્ષા લીધી હતી. વ્યોમ પૃથ્વી હો દંપતિ હો શુભ મંગલમના આશીર્વાદ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિપાઠી સાધુ સમાજનો પર્ણિય મહોત્સવમાં 11-9 દંપતીએ ગૃહસ્થ ધર્મની પ્રતિજ્ઞા લીધી. અનેક સાધુ સંતો અને ઉદાર દિલ દાતાઓ આ સહયોગથી ભવ્ય લગ્નોત્સવમાં સંતોનું મનનીય વ્યક્તિત્વમાં આદર્શ ગૃહસ્થ જીવનમ અને સપ્તપદીના મહત્તા સમજાવી હતી. 11-9 દંપતીઓએ સપ્તપદી એટલે સંપ સમજણ, ત્યાગ સમર્પણ, પવિત્રતા જેવા આચરણથી ઘરની અન્નપૂર્ણ અને સુખ વૈભવની દાત્રી બની શકાય. આદર્શ દાંપત્ય જીવન અંગે સંતોની માર્મિક ટકોર સાથે શીખ આપતો સંદેશ પાઠવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દામનગર. ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રિના 12 વાગે રૂપાંતરણ ખાતે પ્રારંભ થયો હતો. દેવ દિવાળીની મધ્યરાત્રિએ પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમાર્થીઓનો વધુ ઘસારો જોવા મળ્યો છે. ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રે 12 કલાકે રૂપાંતરણ ખાતે પ્રારંભ થયો હતો. દિવાળીની મધ્યરાતે પરિક્રમા શરૂ થઈ હતી, પરંતુ આ વર્ષે પરિક્રમાથી એનો ઘસારો વધી જતા તંત્ર અને સદગણો દ્વારા પરિક્રમા શરૂ થયેલ હોય ત્યારે વિધિવત પરિક્રમા શરૂ થતા પહેલાં અંદાજે 8 લાખ પરિક્રમાર્થીઓને પરિક્રમા પૂરી કરી લીધી હતી. હાલ પરિક્રમાના રૂટ અંદાજ 2 લાખ ભાવિક પરિક્રમો કરી રહ્યા છે, ત્યારે મહંત ઇન્દ્ર બાપુએ પ્રતિક્રિયા આપી હતી કે આવતા વર્ષે પરિક્રમાનો 2 દિવસ પહેલાં વિધિવત પ્રારંભ કરવામાં આવશે. ગઈકાલે રાત્રિના જૂનાગઢ રુદેશ્વર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ મહાદેવગીરી બાપુ કલેક્ટરશ્રીને, પારઘી સાહેબ મહાનગરપાલિકાના મેયર આદિશક્તિબેન તેમજ મેયર ગિરીશભાઈ કોટડીયા, મહાનગરપાલિકાના કમિશનર સોલંકી સાહેબ તેમજ ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ તેમજ પ્રજાજનોની હાજરીમાં દીપરાગટ કરાવીને રિબિન કાપીને આતશબાજી કરીને લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડિયા મિતુલ કુમાર સાથે એને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.